જલસો ને જેને આપણે જલસો કહીએ ને, જલસો જલસા છે, જલસો કરે છે એને ગામડાની ભાષામાં એને મોજ જ કહે છે. જલસો ગણો કે મોજ ગણો, એમ ખાવું ખોળામાંય ભૂખ વીણ ભાવે નહીં, અને ગાવું ગળામાંય મોજ વીણ આવે નહીં. કારણ કે આ કોઈ કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ ક્ષેત્રનો હોય, પછી એ ગાયક હોય, એ અભિનેતા હોય કે કંઈ પણ કરતો હોય, પણ એની અંદરની જે મોજ હોય એને આપણે જલસો કહીએ. આજે જલસો અને મોજ બે ભેગા થયા છે. મારે લગ્ન ગીતોની વાતો કરવી છે, વાતો પણ ગીતો બંને, ગીતો પણ સંભળાવીશું. પછી કદાચ હું ન ભૂલી જાઉં તો મને યાદ કરાવજો, મારે ધોળ સંભળાવો છે. કારણ કે ધોળની આપણી પરંપરા છે ને લગભગ લુપ્ત થતી જાય છે. કેટલું આપણું એવું જૂનું સાહિત્ય છે જે અમૂલ્ય છે, અનુભવના નિચોડમાંથી આવેલું છે. મેં કીધું જીવનમાંથી નીપજેલું છે, આ કૃત્રિમ નથી, અમે ક્યાંય કૃતજ્ઞતા ચાલતી જ નથી. કારણ કે આ બધી ભીતરની વાતો છે. ગામડા ગામની બહેનું દીકરીનું હોય, એની પાસે નહોતા અક્ષર જ્ઞાન, નહોતું કોઈ માધ્યમ, નહોતા એક ચાર સીમાડાની વચ્ચે જીવનારા એ માણસો, એને સુખ નહીં હોય, એને દુઃખ નહીં હોય, એને પીડા નહીં હોય, એને વેદના નહીં હોય, એને આંસુ નહીં આવતા હોય, એને હરખ નહીં થતો હોય, એને ક્યારેક ક્યારેક આમાં ઉમંગના મોજા નહીં ઉછળતા હોય, એને નાચવાનું મન નહીં થતું હોય, આ બધા જ ભાવોને વ્યક્ત કેમ કરવા? એ વ્યક્ત કરવા માટે શબ્દ અને સૂર જ્યારે સાથે આવે છે ને ત્યારે લોકગીત બને છે. અને લોકગીત કોઈ લખતું નથી, કોઈના લખેલા હોતા નથી, એ તો હૈયાને નીચોવીને એમાંથી જે ટીપા પડ્યા હોય ને, એ ટીપાને એક વાટકી ભરીને પછી એને નામ આપવામાં આવે કે આ લોકગીત છે. એ ક્યાંથી આવે છે? કોઈ વિજોગણના આહુડામાંથી, કોઈ દુખિયારી દીકરી હોય એના આહુડામાંથી, પાણી શેરડે પાણી ભરવા બાઈ જતી હોય, ગાગર છે સિંચણીએ બાંધીને કૂવામાં નાખ્યું હોય, અને ગાગર છે એ કૂવામાં પાણી ભરાય પાછું ખેંચવાનું ભૂલી જાય, કારણ કે વિચારમાં વિચારમાં એના મયરમાં ભૂગી ગઈ હોય બાઈ. કારણ કે પરણી નાવી પછી એણે પિયરના ઝાડવા જોયા નથી, એમાં ઉપરથી પંખીડા નીકળે, કોઈ કુંજડીઓ નીકળે. કુંજડી નામનું પક્ષી છે ને એ બહુ લાંબા પ્રવાસ કરે, એટલે આપણે ત્યાં કુંજડીના ગીતો છે, કુંજડી રે સંદેશો મારો. પછી દાદાને દાદા હો દીકરી છે એમાં પણ આવે, ઉડતા પંખીડા મારો સંદેશો લઈ જાજે, દાદાને કહેજે કે દીકરી કુવે પડે. વેદનાની પીડાની વાતો હંમેશા પાણી શેરડે, કાં તળાવને કાંઠે કાં નદીને કાંઠે, એ ઠલવાણી છે. કારણ કે પ્રવાહિતા છે ને, જ્યાં જળાશય હોય ને ત્યાં જ આંસુ છે ને એ ઠરે, નહીં તો જો આંસુ જો જળાશયમાં ઠરતા ન હોય તો આ ધરતી ધગધગી જાય, હળગી જાય. આ સ્ત્રીના આંસુમાં એટલી એટલી લાય બળતી હોય, જ્વાળામુખી જેવી એવો લાવા હોય છે એના આંસુમાં. એવા આંસુના ગીતો છે, એવા રખના ગીતો છે. લગ્ન ગીતો, ધોળ, આ બધું સંભળાવીશું અને વાતો એ કરીશ. પણ હમણાં છેલ્લે જે મેં ગીત ગાયું ને, સવા બસેનો દાતરડું, શ્રમજીવી એક દંપતીનો, એ મને આ ભાઈ વાત કરતા હતા નિશિતભાઈ, ત્યારે જ મને યાદ આવ્યું કે પાંચેક વર્ષ પહેલા મેં એક ગીત લખેલું, ગીરના માલધારી એ યુગલ છે. માલધારી એટલે ભેંસું, ગાયું ભેંસું રાખે, એના દૂધ વેચીને એમાંથી ગુજરાન ચલાવે, ભલા ભોળા માણસો હોય, વનમાં રહેતા હોય, ગીરમાં રહેતા હોય, એને કળજુગ આભડ્યો ન હોય, હાવ ભોળા હોય બિચારા, દુનિયાદારીની કાંઈ કપટ લીલાની ખબર ન હોય. એમાં દુષ્કાળ પડે કે રોગચાળો નીકળે, ભેંસું મરી જાય, પછી આ ગરીબ માલધારી જાય ક્યાં, શું કરે? બીજું કઈ આવડતું નથી. એમાં અડખે પડખે ના કોઈ નાનકડા શહેરનો વેપારી એમ કે તું ભાવનગર જા, અમદાવાદ જા, જામનગર જા, મજૂરી કરીને તમે ચાર છ મહિના આઠ મહિના કાઢી નાખો, ત્યાં વરસાદ થાય પાછા બી આવજો. હવે ઈ ગીરનું એક માલધારી દંપતી છે અમદાવાદ જેવા શહેરમાં આવે છે, પછી એની શું દશા થાય છે?
કે આ આદમી છે ને, માણસ છે, માલધારી, એ પોતે મૂંઝાય છે. એની ઘરવાળીનું નામ આ ગીત પૂરતું હોથલ છે. હોથલ એની પત્ની છે માલધારીની, એની વાઇફનું નામ હોથલ છે. એ હોથલને એ જે સંબોધીને જે વાત કરે છે એ આ ગીતમાં છે. કે નથી ગમતું આ શહેરમાં, આમાં મન માળે બેહતું નથી, આમાં જીવને ક્યાંય જમ્પ નથી. હોથલ હાલને આપણા પાછા, આપણે હાલને પાછા નેહડાય, આપણા નેહડામાં જઈએ, આપણે ગરમાં જઈએ. આપણો નેહડો કેવો રૂડો રૂપાળો હતો, બહુ સાંભળે છે. હાલને હોથલ, હાલને પાછા જઈએ આપણે, એવી વાત કરે છે. કે હાલને હોથલ નેહડે જાય, શેરનો આ રઘવાટ મેલીને, શેરનો આ રઘવાટ મેલીને, ઘરને ખોળે હથરા થાય. હથરા એટલે સ્થિર, ઠરીઠામ થાય ને માણસ જમ્પ વળે ને, એને એને હથરા કહેવાય. શેરનો આ રઘવાટ મેલીને, ઘરને ખોળે હથરા થાય. હાલને હોથલ નેહડે જાય, ઓ હાલને હોથલ નેહડે જાય, ઓ હાલને હોથલ નેહડે જાય. શેરનો વારગ વાટ મેલીને, કરને ખોળે હથરા થાય. હાલને હોથલ હાલ હાલ ને હોથલ નેહડે જાય, ઓ હાલ ને હોથલ નેહડે જાય. ખાટલી ઢાળીને એક
ने होथल हाल ने होथल नेहड़े जाई ओ हाल ने होथल नेहड़े जाई ओ हाल ने होथल नेहड़े जाई हाल ने होथल नेहड़े जाई हाल ने होथल नेहड़े जाई आवी मालधारी ने जे पीड़ा होए કારણ કે એને નથી આ આ જે બનાવટી જગત છે શહેરનો એ અડિયા પાટી એને ફાવતી નથી અને એટલે જ આપણને એમ થાય કે ભાઈ આ 5,000 વર્ષ થયા છે છતાં કેમ આપણા ગીતોમાં આપણી વાતોમાં ગોકુળ કેમ વારે વારે આવે આપણી વાતોમાં કૃષ્ણ કેમ વારે વારે આવે આપણા ગીતોમાં કૃષ્ણને બાદ કરો તો શું બાકી કંઈ રહેતું નથી કૃષ્ણને જો બાદબાકી કરો આપણી સંસ્કૃતિમાંથી આપણા ગીતોમાંથી આપણા સાહિત્યમાંથી આપણા લોકસંગીતમાંથી તો કૃષ્ણને બાદ કરો તો કંઈ રહેતું નથી 5,000 વર્ષથી જેના ગીતો ગવાતા આવ્યા છે એ ગોકુળ એ કૃષ્ણ એ રાધા એ ગોપી એ ગોવાળ એ જશોદા એ નંદબાવા કેમ આપણને એ નથી છૂટતા અહીંયાથી કેમ આપણને વળગેલા છે કેમ આપણે એનું નામ લઈને આપણને ગમે છે આપણને શાંતિ થાય છે એનું કારણ એ છે કે એમણે માત્ર ને માત્ર પ્રેમનો સંદેશ આપ્યો છે પ્રેમનું નામ લો એટલે ગોકુળ આવે હજી હમણાં જ હું થોડીક વાર પહેલા જ કહેતો હતો કે માણસ ગમે તેટલો મોટો સાહિત્યકાર હોય ગમે તેટલો મોટો કલાકાર હોય ગમે તેટલો પ્રસિદ્ધ હોય ગમે તેટલી સિદ્ધિઓ મળી હોય પણ એના મૂળિયા જો ધૂળમાં નહીં હોય અને એની ભીતરમાં જો ગોકુળ જીવતું નહીં હોય તો એની વાણીમાં અને એના શબ્દમાં કોઈ દિવસ પ્રભાવ નહીં આવે આ ભીતરના ગોકુળનો પ્રભાવ છે ને એ આપણા સાહિત્યમાં છે આપણા લોક સાહિત્યમાં છે એટલે આપણને ગમે છે અને એટલે જ તે આપણે એમ કહેવાય કે માણસ એમ કે બહુ સુખ હોય ને તો કે સ્વર્ગ જેવું સુખ છે તો એનો અર્થ એમ તો કે સ્વર્ગમાં બહુ સુખ છે અહીંયા નથી સ્વર્ગમાં જો સુખ હોય તો ગોકુળના ગોવાળોનું ગોપીઓ શું કામ કૃષ્ણને ના પાડે કે અમારે વૈકુંઠ નથી આવવું અમારે નથી આવવું તારે જવું જ જા અમારે તો અહીંયા જ રહેવું છે અમને આ વ્રજ વાલું વૈકુંઠ નહીં રહે આવું શું કામ કીધું હશે કાંઈક તો એની પાછળ કારણ હશે ને છે વર્ષોથી ભલે ગવાતું આવ્યું હોય પણ આપણે મોટાભાગે આવો વિચાર કરતા હોતા નથી કે મારું વનરાવન છે વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું એ નહીં આવું ઓ નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું એ વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું નથી આવું અંગૂઠો રીતસરનો અંગૂઠો નથી આવું કૃષ્ણને ખોટું લાગ્યું છે કે ના કારણ કે કૃષ્ણને તે વૈકુંઠ નથી ગમતું એને વ્રજ જ ગમે છે એને ગોકુળ જ ગમે છે એ તો એને જાવું પડ્યું છે બાકી વ્રજ છોડીને કોઈ ના જાય કે મને વ્રજ ના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડા ના કાગળ રાવે રે વ્રજ મને કોણ લઈ જાય વ્રજની ભૂખ આપણને કેમ છે આવા જ ગીતો તમને આમ ઢગલો કરી દો આવા ગીતોનો વ્રજમાં એટલે રહેવું છે ને વૈકુંઠ એટલે નથી જવું સ્વર્ગમાં એટલે નથી જવું પહેલી જ ઘડીમાંનો જવાબ આવી જાય છે
बेसी रे मुने मारे टग मग जोव बेसी रे मुने मारे टग मग जोव ए मारे नहीं खावू ने नहीं पीवू हो नंद जी ना लाल रे वैकुंठ नहीं रे બેસી રહેવું ને મારે ટગમગ જોવું. હવે સ્વર્ગનું આખું ચિત્ર છે આ, કે સ્વર્ગમાં જે દેવતાઓ છે ને એ અનિમેષ હોય છે ને આંખનું મટકું નથી મારતા. દેવતાઓને આંખનું મટકું નથી મારતા, આમનામ સ્થિર આંખો હોય છે. હવે સ્વર્ગમાં જો આપણે જઈએ ગોપ ને ગોવાળો ને ગોપીઓ ને બધા, અને આંખનું મટકું માર્યા વગર જોઈ જ રહેવાનું હોય. અપ્સરાઓ નૃત્ય કરતી હોય, રંભા મેનકા ઉર્વશી નાચતી હોય, કેટલીક વાર જોવો તમે ક્યાં સુધી જોઈ રાખો. એ નૃત્ય ગમે તેટલી સુંદર અપ્સરાઓ હોય, ગમે તેવા સુંદર નૃત્યો કરતી હોય, તમે કલાક બે કલાક એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ક્યાં સુધી એ નૃત્ય જુઓ. એ સોનાના મહેલ, એ બાગ બગીચા, એ પણ ક્યાં સુધી, કેટલો વખત આંખનું મટકું મારે. કારણ કે નિંદર નથી, ત્યાં ઊંઘ નથી, ઊંઘ નથી એમ, ત્યાં બીમારી નથી, ત્યાં મૃત્યુ નથી. કરવું શું? એક તો બેસી રહેવું, ટગમગ જોવું, એટલે ત્યાં કાંઈ કામ ધંધો છે નહીં, કારણ કે ભૂખ લાગતી નથી, ખાવું નથી, નહીં ખાવું ને નહીં પીવું, ન તરસ લાગે ન ભૂખ લાગે, એટલે કમાવાનું નહીં, કમાવાનું નહીં એટલે બેસી રહેવાનું, બેસી કરવાનું શું, નૃત્યો જોવાના અપ્સરાવાના. એ ક્યાં સુધી સુખ છે ને અભખે પડી જાય. સ્વર્ગની વાત નહીં, અહીંની પણ વાત કરો, અહીંયા પણ વધારે પડતું સુખ હોય તો અભખે પડી જાય. એટલે જ માણસ મૂકીને હાલ્યો જાય ને. આ ભરતરી છે, 92 લાખ માળવાનો ધણી, હું કામ હાલીને નીકળી ગયો. આ મહાવીર સ્વામી, આ ભગવાન બુદ્ધ, આ છોડી છોડી છું કામ નીકળી ગયા, એને સુખ અભખે પડી ગયું છે. સંસારમાં રહીને પણ આપણા જેવા ઘણા, મારા તમારા જેવા હોય, ખબર ન હોય, આપણે નજરે દેખાતા હોય, સુખમાં હોય, સાહેબીમાં હોય, સમૃદ્ધિમાં હોય, એનાથી પર હોય, ધરાઈ ગયા હોય, એને સુખની પરવા નથી હોતી. એમ સ્વર્ગમાં બીજું ત્યાં આનંદ નથી, ઉજવણી નથી. આજે જો આપણે આ જલસાની આજે ઉજવણી કરી, ઉજવણી શેની કરે? મણા ઘરે સંતાનનો જન્મ થાય, દીકરા દીકરીનો, ક્યાં એવું સાંભળ્યું કે રંભા કે ઉર્વશી ને હું અવડાવીને દીકરો આવ્યો એમ, એની પાર્ટી થાય નહીં, એની ઉજવણી થાય નહીં, એને કેક કપાય નહીં, આનંદ નથી. કારણ કે ઉજવણી નથી એટલે આનંદ નથી, દુઃખ પણ નથી, સુખ પણ નથી. શું કામનું ઈશ્વર? ભૂખ લાગે નહીં, તરસ લાગે નહીં, એના કરતા મોટી વાત તો સ્વર્ગમાં ચા નથી મળતી. અમારે કાઠિયાવાડ નો હોય તો એમ કે માવાય ક્યાં મળે. સ્વર્ગમાં ભલે કહેવાતો હોય સ્વર્ગમાં સુખ છે, પણ આમ જુઓ તો નથી. આ ગીતમાં ચોખ્ખું કહે છે, બેસી રહેવું ને મારે ટગમગ જોવું, એ મારે નહીં ખાવું ને નહીં પીવું, હો નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું, હવન રાવણ છે એ રૂડું વૈકુંઠ નહીં રે. સ્વર્ગના લોક તો છે અતિ કુડા, આ સમજવા જેવું છે. સ્વર્ગના લોક તો છે અતિ કુડા, સ્વર્ગમાં તો દેવો છે, એ કુડા કેવી રીતે હોઈ શકે? છે એના પ્રમાણ છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા, એનો શું વાંક, શિલા થઈ ગઈ, પથ્થર થઈ ગઈ. ભગવાન રામે ત્રેતા યુગમાં આવીને એને સ્પર્શ, ચરણ સ્પર્શ કર્યો અને એ સ્ત્રી પાછી શિલામાંથી અહલ્યા થઈ. અહલ્યામાંથી શિલા શું કામ થઈ ગઈ? કે દેવોનો રાજા ઇન્દ્ર, એણે કપટ કરીને અહલ્યા સાથે પાપ કર્યો, અહલ્યાને દૂષિત કરી. અહલ્યાનો કોઈ દોષ નથી, અહલ્યા તો પવિત્ર જ છે, પાપ તો ઇન્દ્રએ કર્યું છે. ચંદ્રના પણ એવા દાખલાઓ છે કે જે માણસમાં જે નબળાઈઓ હોય ને એવી આ દેવોમાં પણ છે.
એટલે સ્વર્ગના લોક તો છે અતિ કુડા. આ પ્રમાણો છે, પણ આપણો અત્યારે વિષય નથી બધું કરવાનો, કારણ વળી પાછું ભાગવત કથા થઈ જાય. સ્વર્ગના લોક તો છે અતિ કુડા, પણ એ મારે વ્રજના માનવી છે રૂડા. ઓ નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. વ્રજના માનવી રૂડા છે, કારણ કે કૃષ્ણને 11 વર્ષ ને 52 દિવસ સુધી જે રીતે એને હાંચવો છે વ્રજના માણસોએ, એટલે જ કૃષ્ણ ગોકુળ મૂક્યા પછી મથુરા જઈને ગોકુળને ભૂલી શકતા નથી. મથુરાના રાજમહેલમાં એ રાજબેનની જરૂખાની બારી ખોલે ગોકુળની દિશાની, અને એ કૃષ્ણની આંખમાં આહુડા આવે. એકવાર કૃષ્ણ ભગવાન જમવા બેઠા છે, ભોજન કરવા બેઠા છે, દેવકીજી માતાજીએ થાળી પીરસી છે, અને જમતા જમતા હજી તો થાળી પીરસી છે, નજર ગઈ, કૃષ્ણ ભગવાન થાળીને હાથ જોડી અને એક પણ કોળિયો ભર્યા વગર ઊભા થઈ ગયા. ભોજન કર્યું નહીં, જમ્યા નહીં. એટલામાં ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી એટલે કૃષ્ણ ભગવાનના પિતરાય ભાઈ થાય મોટા. આપણે જે ગીતોમાં આવે છે ને, ઓધાજી મારા વાલાને વટીને કેજો, ઓધાજી ને ઉદ્ધવજી આવે, એટલે એ કૃષ્ણની વાતમાં ઉદ્ધવજી આવે જ. તો એ ઉદ્ધવજી આવ્યા એટલે દેવકીજીએ કીધું કે ઉદ્ધવ, ઓધવ આ કાનો ઘણી વાર આવું કરે છે, થાળી મૂકીને ઊભો થઈ જાય ને જમતો નથી, ને પછી ગોકુળ બાજુની જે બારીક જરૂખો ખુલે છે ને ત્યાં જઈને ઉભો રહે છે, ને આંખમાં ડળક 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 આહુડા આવી જાય છે. કંઈક પૂછીએ તો કહેતો નથી, ઉદાસ થઈ જાય છે. ક્યારેક હિંડોળે હિંચકતો હોય ત્યારે એ હિંચકો સ્થિર થઈ જાય છે, ને એને ખબર જ નથી રહેતી કે હિંચકો હાલે છે કે ઉભો છે. એનું ધ્યાન નથી હોતું, બોલાવીએ તો જવાબ નથી આપતો. તું પૂછતો કરો શું, એને તકલીફ શું છે, શું દુઃખ છે, મને તો કાંઈ જવાબ આપતો નથી. ઉદ્ધવજી એને કહે છે કે કાના દેવકીજી માતાજી છે એ કહે છે કે તું થાળીમાંથી ઊભો થઈ જાય, જમતો નથી, ભોજન કરતો નથી અને ઉદાસ રહે છે, શું કારણ શું છે, વાત શું છે, તને ખબર છે ને માં કેટલા દુઃખી થાય. કૃષ્ણ કહે છે, ઉદ્ધવ તને બીજું તો શું કહું, ખાલી એક જ મારે વેણ તને કેવું છે કે માં દેવકી માને કહેજે, માતાજીને કહેજે તું કે હવે પછી મારી થાળીમાં કોઈ દી માખણ ન મૂકે. માખણ ભાળું છું ને મને ગોકુળ સાંભળે છે, માખણ જોઉં છું ને મને મારા ગોવાળિયા, મારી ગોપીઓ, મારા નંદ બાબા જશોદા મને હૈયે ચડે છે, પછી હું નથી જમી શકતો. અને આ ગોકુળની જે કેળો જાય છે એ બાજુ આ જરૂખો છે, હું ગોકુળની દિશામાં જોઉં છું અને મને ખબર પડે છે કે મેં ગોકુળ મેલ્યું કે ગોકુળે મને મેલ્યું નથી. અને વાતે સાચી છે, ગોકુળ મેલ્યા પછી ભગવાને નથી કોઈ દી માખણ ખાધું, નથી કોઈ દી મોરલી વગાડી. આ વ્રજના માનવી રૂડા એટલા માટે કે ભગવાન કૃષ્ણ કનૈયો પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ એ પણ જો માયાને મૂકી શકતો ન હોય ગોકુળની માયાને, તો આ ગોપ ગોવાળો ક્યાંથી મૂકી શકે. કે સ્વર્ગના લોક તો એ છે અતિ કુડા, એ મારે વ્રજના માનવી છે રૂડા. ઓ નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો, મારો વન રાવણ છે.
આમાં એક કથા છે. અર્જણીઓ નામ આવે એટલે દેખીતી વાત છે કે આ અર્જણ નામના કોઈ માણસને આ ઘટના છે. નામ છે એટલે કથા હોય, ઘટના હોય એટલે કથા હોય, સંવાદ હોય એટલે કથા હોય. વાત છે ઘેડના એક ગામની. ઘેડ એટલે કેશોદ થી પોરબંદર વચ્ચેનો જે પટ્ટો છે દરિયાકાંઠાનો, માધવપુર છે, કેશોદ છે. તો એ ઘેડમાં એક ગામ છે મૈયારી કરીને. આ મૈયારીની કથા છે. પછી મેં મારી રીતે થોડું સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ કથા ભલે અર્જણિયાની હોય પણ આ પંચાળની પણ હોય. આ કથા પંચાળની હોય શકે ઘેડની નહીં, પણ આપણે ઘેડની છે માનીને તમને વાત કરું. મારી દ્રષ્ટિએ કથા પંચાળની છે, ચોટીલા થાન એ બાજુની. એ શું કામ મને એવું લાગે છે એનું કારણ અત્યારે ચર્ચા નથી કરવી, કારણ કે એટલો સમય નથી આપણી પાસે. જે બે ગીતો વધારે ગવાય. જાયણી નામની છોકરી, જાયણી એનું નામ, જાયણી અર્જણ સાથે એનું અયું મળી ગયું. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં હરિણું આથમી આલાર શહેરમાં અર્જણિયા. આ હું એટલા માટે કહું છું પંચાળનું કે હરિણું આથમે ને જ્યારે ચાંદો માથા ઉપર આવે અને હરિણું અસ્ત થાય તો ઈ છે ને હરિણું આલાર શહેરમાં એટલે પશ્ચિમમાં. આલાર પશ્ચિમમાં, આલાર શહેરમાં એમ જો કે આલારમાં હરિણું આથમી એનો અર્થ એમ કે પશ્ચિમમાં હરિણું આથમી. પશ્ચિમમાં હરિણું આથમી હોય તો આ ઘટના પંચાળ નહીં જ હોય. પંચાળથી જ આલાર પશ્ચિમમાં થાય. આલાર એટલે જામનગર, જામનગર પંચાળમાંથી પશ્ચિમમાં થાય. અને સમય છે ચાંદો માથા ઉપર આવ્યો હોય અને હરિણું છે એ પરોઢિયા હાથમે, મોટાભાગે પરોઢિયા હાથમે. હવે પરોઢિયા ચાંદો માથા ઉપર આવે, હા હરિણી નક્ષત્ર, હરિણું એટલે હરિણી નક્ષત્ર. હરિણું આત્મી આલાર શહેરમાં એટલે સવાર સુધી રાહ જોઈ તારી. હરિણું આત્મી એટલે હરિણું અસ્ત થઈ ગઈ, પરોઢિયું થઈ ગયું. અને આ સમય હતો વૈશાખ મહિનાનો. મેં જેટલું સંશોધન કર્યું એમાં ખબર પડી કે આવો ભૌગોલિક ઘટનાઓ ક્યારે બને. આવી કે હરિણું છે અસ્ત થાય એ વખતે ચાંદો ઉગે તો એ વૈશાખ મહિનામાં થાય. આ મારો વિષય નથી પણ જે મને માહિતી મળી એના આધારે કે આ વૈશાખ મહિનામાં બને. હવે આપણે વાત કરીએ અર્જણની. અર્જણ અને જાયણી એના અહીંયા મળી ગયા, એકબીજા વગર રહી શકે નહીં એવો ઘાટો નેડો લાગ્યો ભાઈ. પણ બન્યો એવું કે એ વખતની રૂઢિઓ, એ વખતનું સમાજનું જીવન કે જાયણીની સગાઈ થઈ અર્જણના ભાઈ હારે, મોટા ભાઈ અર્જણ સાથે નહીં. કારણ કે પ્રેમ તો છાના છાના હોય ને, એટલે કોઈને ખબર ન હોય કે અર્જણ અને જાયણીના મન મળી ગયા છે. અને જે સગાઈથી તો અજાણતા થઈ છે પણ બોલાય નહીં કોઈનાથી ક્યારે. એ સમય એવો હતો કોઈથી કહેવાય નહીં કે ભાઈ મને આ રહેવા દો, આવું નહીં કરું, આ મારે નહીં થઈ શકે. એ દૂર એ વખતની ક્યાં વાત કરો, હમણાં તમને કહો આપેલા એક ફિલ્મ આવ્યું હતું માધુરી દીક્ષિત હતી અને હા એને એને એની એની બેન ગુજરી જાય પછી હા એની જગ્યાએ એને પરણાવવામાં આવે છે. એ બોલતી નથી કે હું એને હું જેની સાથે મને પરણાવો છું એના નાના ભાઈ સાથે મને મારો જીવ લાગ્યો છે, નથી બોલતી. જો ફિલ્મમાં માધુરી ન બોલતી તો આ ક્યાંથી બોલે. જાણી ન બોલી કે ન અર્જણ બોલ્યો કે મોટા ભાઈને ન કીધું કે ભાઈ તું જેની સાથે પરણવા જા છે એની સાથે મારો જીવ મળી ગયો છે, મળેલા જીવ તો અમારા છે, ન કીધું. પછી તો મળાય નહીં, એક મર્યાદા એક ધર્મ. પછી જાયણીને મળવાનું બંધ કર્યું. પછી એમ થયું કે આમ આમ તો રીબાઈ રીબાઈને મરવું પડશે, આમ નહીં જીવાય નહીં મરાય.
માલઢોર ચારવાઈ ગયો જયારે ગાયું ને ભેંસું ને વાછરડા ને વાછડીઓ ને પાડરું એટલે બધી પાડા પાડી હોય એ ચારવા ગયો ને રેઢા મૂકીને પછી નીકળી ગયો ગામ મૂકીને કોઈને કીધા વગર જતો રહ્યો અર્જણ ગામ મૂકીને જતો રહ્યો ગામમાં કોઈને ખબર નથી ક્યાં ગયો પણ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ થયા એટલે પાછું ગામ સાંભળ્યું અર્જણ આવ્યો ગામમાં પાછો પણ ગામમાં કેમ પગ મૂકે કારણ કે હવે તો કોઈ જીવનમાં રસ રહ્યો નથી વડલે બેઠો બેઠો ગામને જાપે વડલે બેઠો બેઠો એ પાવો વગાડે છે એમાં જાણી નીકળે છે જાણી તો એના મોટા ભાઈ સાથે પરણી ગઈ છે એની ભાભી થઈ ગઈ છે પાવો તું વગાડમાં ઘાયલ પાવો તું વગાડમાં એ પાવો તું વગાડમાં ઘાયલ પાવો તું વગાડમાં કારણ કે પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા એ તારો પાવો 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 એ પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા માટે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ એ ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો સાંભળે છે કે કેવો આપણો નેડો લાગ્યો હતો ને કેમ લાગ્યો હતો